વહેમના કોઈ ઓસળ નથી તેનું એક ઉદાહરણ છે વડનગરનું આ ગંજ બજાર એક સમયે આ બજાર સવાર થતાં જ ખેડૂતોથી ઉભરાઈ જતું હતું પરંતુ હવે આ બજાર ભેગાર ભાસે છે આ સ્થિતિ સર્જાવાનું કારણ વહેમનું ચક્કર છે આ જમીન માટે લોકોના મનમાં એવું વહેમ છે કે આ જગ્યા શ્રાપિત છે અને આ જગ્યા પર જે કોઈ આવે છે તે બરબાદ થઈ જાય છે બસ આજ માન્યતાને કારણે એક પછી એક વેપારીએ પોતાનો કારોબાર સમેટી લીધો છે જ્યારથી એપીએમસી બન્યું એક એક માનસિકતા વેપારી અગર લોકોની અંદર એવી હતી કે કોઈ પ્રીતિનીનો ભાસ થતો હોય તો ઘણા લોકોના મનમાં ચાલતું હતું હાલ માર્કેટની સ્થિતિ બહુ ખરાબ છે બિલકુલ દરેક પેઢી બંધ હાલ માર્કેટ એરમાં અને પહેલાં ધમધોકાર ચાલતો હતો આથી વીસ પચીસ વર્ષ પહેલાં એ વખત ટોટલી પેઢી ચાલુ હતી અને દરે ગામડાના વેપારીઓ અહીંયા બેઠા હતા આજુબાજુના નજીકના ગમડા દરે કાગનું બેસવું ને દાઢનું ભાંગવું તેવો ઘાટ પટનગર માર્કેટ યાર્ડ ખાતે બન્યો છે અડાયોસી આ સ્થળે વેપાર કરતા વેપારીઓને એક પછી એક નુકસાન થવા માંડ્યું અને ઘણા વેપારીઓ રસ્તા પર આવી ગયા બસ ત્યારથી વેપારીઓમાં ડર પેસી ગયો છે કે આ ભૂમિ શ્રાપિત છે જોકે વીટીપીની તપાસમાં આ જગ્યા રોડથી ખૂબ જ દૂર હોવાથી અને ખેડૂતોને અહીં સુધી લંબાવવું પોસાતું નથી તેમ જાણવા મળ્યું છે કોના માન્યતા એવી છે કે આ ગંજ બજારની સ્થળ સ્થિતિ બદલાય ને તો જ ફરીથી ડેવલપ થાય એમ આ ગંજમાં ફરીથી આપણે બોલાવીએ ને તો એનો કોઈ તું છે એમ છે નહીં એટલે આઉટ સાઈડ લઈ જાઓ હાઈવે ઉપર તો જ ગંજબજારનું ડેવલપ થાય અને જુદા જુદા ગંજ જુદા જુદા ગામડા વિસ્તારમાંથી જે માલ આવે